હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મેકટેસ્ટ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અથવા ઢાબા સ્ટાઇલ તુવેરની દાળ બનાવીશું. એકદમ સુપર ટેસ્ટી દાળ બનશે. તમને ઘરમાં ઘણીવાર બાળકો કહેતા જ હોય છે કે લગ્ન પ્રસંગમાં હોય એવી દાળ ઘરે કેમ નથી બનતી, તો આપણે આજે એવી જ સ્ટાઇલથી દાળ બનાવીશું. નાનાથી લઈને મોટા બધાને જ આ દાળ ખૂબ જ ભાવશે અને બધા જ આંગળા ચાટતા રહી જશે. એવી સુપર ટેસ્ટી દાળ બનશે. તમે ઢાબાની અથવા રેસ્ટોરન્ટની દાળને પણ ભૂલી જશો. એવી સરસ સુપર ટેસ્ટી દાળ બનશે. તો ચાલો દાળ બનાવવાનું ચાલુ કરીએ. આ માટે મેં અહીંયા એક કુકરમાં એક ચમચી તેલ મૂક્યું છે. જો તમે આવી રીતે દાળનો વઘાર કરશો તો દાળ તમારી ખૂબ જ ટેસ્ટી બનશે. તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે તુવેરની દાળ, મસૂરની દાળ અને ચણાની દાળ એડ કરીશું. મસૂરની દાળ અને ચણાની દાળ એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટી દાળ આપણી બનશે અને ઢાબાની સ્ટાઇલ જ આપણી દાળ બનશે. તેમાં આપણે 2 નંગ ટમેટા એડ કરશું. ટમેટાનો ઉપરનો મેં જે કડક ભાગ હોય તેને મેં ડિવાઈડ કરી લીધો છે. 2 નંગ લીલા મરચાં એડ કરીશું. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું. થોડાક મેં મગફળીના દાણા લીધા છે. મગફળીના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 10 થી 12 મીઠા લીમડાના પાન એડ કરશું. મીઠા લીમડાના પાનનો ટેસ્ટ દાળમાં સરસ રીતે બેસી જશે અને દાળ આપણી સુપર ટેસ્ટી બનશે. હળદર પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું. 2 કપ આપણે પાણી એડ કરીશું. બધી સામગ્રીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. જો તમે એકવાર આવી રીતે દાળ બનાવશો તો તમે ક્યારેય તમે નહીં ભૂલો એવી સરસ આ દાળ બનશે. ઢાંકણ ઢાંકીને આપણે 4 વિસલ થવા દઈશું. 4 સીટી થઈ ગઈ છે. અરે વાહ, એકદમ સરસ રીતે દાળ અને ટમેટું આપણું બફાઈ ગયું છે. દાળમાં આપણે 2 કપ પાણી એડ કરીશું. સારી રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. બ્લેન્ડરની મદદથી દાળને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મેં અહીંયા 1 પેનમાં 2 ચમચી તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 2 તમાલપત્ર, મીઠા લીમડાના પાન એડ કરીશું. 2 થી 3 લવિંગ અને બાદિયા એડ કરીશું. બધાને આપણે સારી રીતે સાતળી લેશું. સૂકા લાલ મરચાં, હિંગ, જે આપણે દાળ ક્રશ કરેલી છે એ દાળને એડ કરી દઈશું. દાળમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું. દાળ ખાટી મીઠી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તેમાં આપણે 1/2 લીંબુનો રસ એડ કરીશું. સારી રીતે દાળને આપણે મિક્સ કરી લઈશું.
સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું. નિમક તમારે દાળને ચાખીને જ એડ કરવાની છે, કારણ કે આપણે બાફવામાં પણ નિમકનો એડ કર્યું હતું. દાળ આપણી સરસ રીતે ઉકળવા લાગે છે અને મારા કિચનમાં દાળની સુગંધ પણ એકદમ સરસ રીતે આવે છે. જો તમે એકવાર ચોક્કસ આવી રીતે ઘરમાં દાળ બનાવીને આપશો તો બધા જ આંગળા ચાટતા થઈ જશે એવી સુપર ડુપર હિટ અને ખાવામાં પણ ટેસ્ટી એવી દાળ લાગશે. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. ગરમ ગરમ દાળને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમે આવી જ રીતે ગરમ ગરમ દાળ પીશો જો તમને શરદી હોય, ઉધરસ હોય, બધું જ છૂમંતર થઈ જશે ગરમ ગરમ દાળ પીવાથી. એકદમ ટેસ્ટી દાળ આપણી તૈયાર છે. દાળની ઉપર આપણે તડકો લગાવી લઈશું. મેં અહીંયા એક ચમચી તેલને ગરમ કરીને લઈ લીધું છે. તેમાં આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી દાળમાં આપણે સ્પ્રિંકલ કરી દઈશું. અરે વાહ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી દાળ તૈયાર છે. લગ્ન પ્રસંગમાં અથવા ધાબામાં મળે એવી જ દાળ આપણી કમ્પ્લીટ છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, ખૂબ જ સરસ દાળ આપણી તૈયાર છે.